विद्यार्थी मित्रों, आपणे धोरण 9 प्रकरण 13 आपणे शा माटे मांदा पड़ीए छीए तेना मात्र पीपीटी द्वारा ऑडियो रेकॉर्डिंग द्वारा आ पाठनी माहिती मेळवी हती, એમાં ભાગ 1 અને ભાગ 2 માં. હવે આપણે વિડિયો રેકોર્ડિંગ દ્વારા ખાસ કરીને આપણે શા માટે માંદા પડીએ છીએ એની આપણે પ્રાથમિક માહિતી મેળવી હતી. તો હવે આ ભાગમાં મહત્વના 3-4 મુદ્દાઓની ચર્ચા કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોઈ લઈએ તીવ્ર રોગ અને હઠીલા રોગ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે તીવ્ર રોગ એટલે શું? એટલે તીવ્ર રોગ છે એ મોટા ભાગના વિસ્તારમાં તમે જોઈ શકો છો કે મોટા ભાગના ઘરમાં આ તીવ્ર રોગ થતા હોય છે. આ તીવ્ર રોગની ગંભીરતા એટલી બધી હોતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, તીવ્ર રોગ અને હઠીલા રોગ વિશે 2 માર્ક્સમાં અથવા તફાવત પણ પૂછી શકાય. તો જેને આપણે તીવ્ર રોગ એટલે એક્યુટ રોગો કહેવાય છે અને હઠીલા રોગ એટલે ક્રોનિક રોગો. તીવ્ર રોગો, એક્યુટ રોગ, હઠીલા રોગ, ક્રોનિક રોગો, તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તીવ્ર રોગો, જે રોગની શરીર પર ઝડપથી અને એકાએક અસર જોવા મળે છે પરંતુ તેનો સમયગાળો ટૂંકા સમય સુધી રહે તેવા રોગોને તીવ્ર રોગો કહે છે. બરાબર, આ એની વ્યાખ્યા છે. તીવ્ર રોગ એટલે એકાએક થાય અને એના શ્વાસય ઉપર કઈ ઊંડી અસર ન થાય. દાખલા તરીકે તમને શરદી, તો શરદી જ્યારે વિદ્યાર્થી મિત્રો શરદી થાય તો એનાથી એકાએક થઈ જાય અને થોડાક સમયમાં આ શરદી છે એ તમને સાજી થઈ જાય, જેના ઉપર કોઈ તમને લાંબી અસર થતી નથી. તેથી મનુષ્યના શ્વાસય ઉપર લાંબા ગાળાની કોઈ અસર થતી નથી. દાખલા તરીકે ખાંસી, શરદી, ટાઇફોઇડ, કોલેરા આ તીવ્ર રોગ જેને આપણે એક્યુટ રોગ તરીકે ઓળખીએ છીએ. તીવ્ર રોગ વિશે ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે આ રોગ છે એ સામાન્ય રોગ છે, ટૂંકા ગાળાનો છે, તેના શ્વાસય ઉપર કોઈ લાંબી અસર થતી નથી, એકાએક થાય છે અને મોટા ભાગમાં આ તીવ્ર રોગો થવાની શક્યતા વધુ હોય છે. બરાબર, તો એના ઉદાહરણ છે ખાંસી, શરદી, ટાઇફોઇડ અને કોલેરા. હવે હઠીલા રોગ, તો વિદ્યાર્થી મિત્રો હઠીલા રોગ આ લાંબા ગાળાના રોગો છે. શરીરમાં રોગના લક્ષણો મહિનાઓ કે વર્ષો સુધી અથવા જિંદગી પર રહે છે. આ રોગની અસર મનુષ્યના શ્વાસય પર ઉગ્ર અને લાંબા ગાળાની હોય છે. દાખલા તરીકે હાથી પગો, ક્ષય, કેન્સર, આર્થરાઇટિસ આવા ઘણા બધા રોગો છે. હઠીલા રોગો ક્રોનિક રોગ જે કહેવાય ને એના ઉપર તમને મહિનાઓ સુધી અસર રહે, વર્ષો સુધી કે જિંદગી ભર. દાખલા તરીકે તમને ડાયાબિટીસ છે, તો ડાયાબિટીસ આપણા શરીરમાં એક વખત આવી ગયું હોય, બરાબર, મધુપ્રમેહ જે કહેવાય રોગ કહેવાય છે ડાયાબિટીસ, તો તેના આપણે કહેવાય ઇન્સ્યુલિન નામના જે રોગો છે એ વારે ઘડી આપણે એના ઇન્જેક્શન દ્વારા અથવા અમુક આપણે બ્લડ પ્રેશર જેને કહેવાય ને લોહીનું, ખાસ કરીને આ ડાયાબિટીસ ન થાય એટલે ગળી વસ્તુ ઉપર નિયંત્રિત રાખવું પડે છે. તો આ રોગ છે એ લાંબા ગાળાના છે, એના શ્વાસય ઉપર લાંબી અસર રહે છે. એટલે તમે જોવો ને તો આપણા સમાજમાં આ રોગોની માહિતી, આ રોગોના દર્દીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે. તીવ્ર રોગોના દર્દીઓનું પ્રમાણ તમે વધુ જોવા મળે છે. એટલે હઠીલા રોગો, ક્રોનિક રોગ, તમારે તફાવત પૂછવો હોય તો તમે આનો સરસ રીતે તમે આ રીતે તફાવત વિશે આપણે ચર્ચા કરીએ કે તીવ્ર રોગો ટૂંકા ગાળાના રોગ છે, હઠીલા રોગ એ લાંબા ગાળાનો રોગ છે. તીવ્ર રોગ બીજો પોઈન્ટ, આના શ્વાસય ઉપર કોઈ લાંબી અસર થતી નથી. જ્યારે હઠીલા રોગમાં બીજો પોઈન્ટ, આ રોગની લાંબા ગાળા સુધી અસર રહે છે. તીવ્ર રોગમાં ત્રીજો પોઈન્ટ તમે આ રીતે બોલી શકો કે શરદી, ખાંસી, ટાઇફોઇડ ને કોલેરા આ રોગના ઉદાહરણ છે. જ્યારે હઠીલા રોગમાં ત્રીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો કે કેન્સર, ક્ષય અથવા ડાયાબિટીસ જેવા રોગો જે છે તો એની અસર આપણા શ્વાસય ઉપર ઊંડી અસર જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ તીવ્ર રોગ અને હઠીલા રોગો વિશેની આપણે ચર્ચા કરી. તો હવે તમે જોઈ શકો છો
કે ખાસ કરીને જ્યારે આ રોગોની અસર થતી હોય છે ત્યારે તો એક સરસ મજાની પ્રવૃત્તિ દ્વારા આપણે માહિતી મેળવીએ. તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે તમારે પહેલા સૌથી પહેલા તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા નજીકના સરકારી દવાખાના ઉપર જાઓ અથવા તમારા વિસ્તારમાં એક અથવા બે શેરીમાં ઘરે ઘરે જઈ અને તમારે એક ચોપડો લઈને વિદ્યાર્થી મિત્રો સાવ સરળ આ પ્રવૃત્તિ છે. અત્યારે લોકડાઉનના કારણે આપણે નથી કરવાની પણ આ તો સમજવા માટે કે ઘરે જઈને જોવાનું કે તમને કયો રોગ થયો છે એટલે કહેશે શરદી ખાંસી તો તમારે તીવ્ર રોગ અને લાંબા ગાળાનો કોઈને ડાયાબિટીસ હોય ક્ષય હોય કેન્સર હોય આર્થરાઇટિસ હોય હાથી પગો હોય કે આવા રોગ હોય તો તમને દેખીતી રીતે ખ્યાલ આવશે તો તમારે એને ખાસ કરીને શું લખવાનું હટીલા રોગ. એટલે પ્રશ્ન એમ છે કે તમારા વિસ્તારમાં તીવ્ર રોગની સંખ્યા વધુ જોવા મળે છે કે હટીલા રોગોની. તો વિદ્યાર્થી મિત્રો આપણા વિસ્તારમાં તીવ્ર રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા વધારે હશે જ્યારે હટીલા રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હશે. બરાબર, એટલે પ્રવૃત્તિ છેલ્લા ત્રણ મહિનામાં તમારા વિસ્તારમાં કેટલા લોકો તીવ્ર રોગથી પીડાય છે, તીવ્ર રોગ થયો છે એટલે પીડાય છે તો એની સંખ્યા વધારે હશે. તમારા પાડોશમાં કેટલા લોકો હટીલા રોગોથી પીડાય છે તો આપણા આડોશ પાડોશમાં તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો તો આ રોગ છે તેઓ ઓછા લોકો 5-7 જણા છે એ હટીલા રોગોથી. કોઈને ડાયાબિટીસ થયો હોય, કોઈને કેન્સર થયું હોય, કોઈને ક્ષય થયો હોય જેને આપણે ટીબી કહીએ છીએ એટલે ટૂંકમાં. અને તમારે આ રીતે જોવાનું છે તો હટીલા રોગોની અસર બહુ ઓછી હોય છે પણ લાંબા ગાળાની હોય છે. બરાબર, તો આ પ્રશ્ન તીવ્ર રોગ અને હટીલા રોગ વિશેની અને પ્રવૃત્તિ દ્વારા જોયું. હવે પછીના પ્રશ્નની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો કે મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર તીવ્ર અને હટીલા રોગની અસરો વિશેની માહિતી આપવાની છે. તો આપણે એને જોઈએ તો ખાસ કરીને જ્યારે મને તીવ્ર રોગ થયો છે તો હું શાળાએ સરળતાથી શાળાએ હું આવી શકીશ અથવા મારા રોજના નિત્યક્રમ જે મારે કામ કરવાનું છે કે મારે વર્ક કરવાનું છે કે ભણવાનું છે કે કોઈ પણ વર્ક છે તો એ હું સરળતાથી કરી શકીશ, મારા શરીરમાં વજનમાં પણ કાંઈ ફેરફાર નહીં થાય. હા, મને અને હું આ શરદી થઈ હોય કે ખાંસી થઈ હોય તો એની એન્ટીબાયોટિક્સ જે દવા લઈશ તો એની લીધા વગર પણ હું અઠવાડિયામાં કે 3-4 દિવસમાં સાજો થઈ જઈશ. એટલે તીવ્ર રોગની અસર છે ને મારા શ્વાસે ઉપર બહુ ગંભીર અસર નહીં થાય અને લાંબા ગાળાની નહીં રહે એટલે એની ચિંતા નથી. પણ હા, જો હટીલા રોગની અસર હોય તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ દર્દી હટીલા રોગથી પીડાતો હોય, કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ વ્યક્તિ, તો તેના શ્વાસે ઉપર લાંબી અસર હશે. જ્યારે તે પગથિયા ચડતા હોય તો એ થાકેલો અનુભવશે, એનું શરીર પણ ઓછું થઈ જશે એટલે વજનમાં પણ ઘટાડો થઈ જશે એટલે આવા જેને કહેવાય એની લાંબા ગાળા સુધીની અસર રહેશે અને ક્યારેક તો આજીવન રહે છે. ક્ષય હોય, ડાયાબિટીસ હોય તો આવા જે છે એ શ્વાસય ઉપર બહુ લાંબી અસર રહેતી હોય છે. બરાબર, હવે પછી આપણે જોઈએ હટીલા રોગો વિશે. તો હટીલા રોગોની આપણે ચર્ચા કરી. હવે આપણા શરીરની અંદર વિદ્યાર્થી મિત્રો રોગના આંતરિક કારણો આપણા શરીરમાં, હવે ત્રીજો કે ચોથો ટોપિક આપણે જોઈએ રોગના આંતરિક કારણો વિશે. તો રોગના આંતરિક કારણો કેવા છે તો એના વિશે જોઈએ કે હૃદય, મૂત્રપિંડ એટલે કિડની, યકૃત વગેરે શરીરના વિવિધ અંગો કાર્યમાં સર્જાતી અનિયમિતતા તમે જોઈ શકો છો. આમાં જે આંતરિક લક્ષણો જે છે ને આપણા શરીરની અંદર એવી બધી અસરો કરે છે, કિડની યકૃતમાં ખામી હોય, હૃદયમાં તમે જોયું છો હૃદય રોગને કારણે ઘણા બધા લોકોનું મૃત્યુ થાય છે. આ આંતરિક કારણો છે. એમ અનિયમિતતા આવી જાય, આનુવંશિક વિકૃતિ, તો આવા અંગોમાં આનુવંશિક જે કહેવાય ને વારસાગત ખામીઓ સર્જાય છે. અંતઃસ્રાવનું જે કે નિયંત્રણ એટલે અમુક લોકો જે છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં તમે જાઓ તો અમુક લોકોની હાઈટ બહુ વધી ગઈ હોય જેને કહે ગ્રોથ હોર્મોન્સ. બરાબર, આ ગ્રોથ હોર્મોન્સને કારણે વધી જાય છે અને અમુક લોકો ઠીંગડા રહી જાય. અમુક ઘણા બધા બાહ્ય જે કહેવાય ને આંતરિક કારણોને કારણે અંતઃસ્રાવો કહેવાય છે. બરાબર, અંતઃસ્રાવનું અસંતુલન, એલર્જી, ઘણા બધાને આ આંતરિક કારણોમાં એલર્જીની તકલીફ હોય છે.
પ્રવેશ કરતા ઘટકોને કારણે થાય છે, ખાસ કરીને બાહ્ય કારણો આપણા શરીરમાં ઘણા બધા એવા રોગો છે, દાખલા તરીકે વાયરસ, બેક્ટેરિયા, ક્ષય છે મચ્છર દ્વારા આપણે મેલેરિયા, ચિકનગુનિયા અથવા જેને કહે ડેન્ગ્યુ જેવા રોગો, આ બધા બાહ્ય કારણો છે. બરાબર, તો શરીરમાં પ્રવેશ કરતા ઘટકોને કારણે થાય છે. અસમતોલન આહાર કે અપૂરતું પોષણ આ પણ બાહ્ય કારણો છે. તમે બહારનો જે કહેવાય જંક ફૂડ વાળો ખોરાક લ્યો તો એને કારણે પણ તમને કહેવાય છે કે રોગો થવાના કારણો વધી જાય છે. એટલે આપણે સંતુલન આહારનો વધારે ઉપયોગ કરે જેને કારણે રોગ પ્રતિકારક શક્તિ આપણે વધે છે. એટલે અસંતુલન આહાર કે અપૂરતું પોષણ, કૃમિનો શરીરમાં પ્રવેશ, અમુક બાળકોને બહુ ખરાબ થયો હોય, ગળી વસ્તુ વધારે થાય તો પેટમાં સતત સ્કૂલે આવે અને પેટમાં દુખવા માંડે, એટલે આ કૃમિને કારણે આવું થતું હોય છે. એટલે કૃમિને કારણે પણ આ એમાં અસર થતી હોય છે, પ્રવેશ થતો હોય છે, એટલે પેટમાં દુખે. પર્યાવરણીય પ્રદૂષકો જે કહેવાય ને પ્રદૂષણો, તો તમે જોઈ શકો ત્યાં પ્રદૂષણનું મહત્વનો સમસ્યા ગણી શકાય. એટલે પર્યાવરણીય પ્રદૂષકો છે, અત્યારે તમે જોઈ શકો છો કે તમાકુ, દારૂ, નશાકારક દ્રવ્યો જેવા દ્રવ્યોનું સેવન કરવાથી પણ ઘણા બધા રોગો નિમે છે. હવે પછીના ટોપિકમાં આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે અભ્યાસ કરશું. તો હવે આટલું હટીલા રોગો, ક્રોનિક રોગો અને એક્યુટ રોગો વિશે અને તીવ્ર રોગો વિશે અને બાહ્ય કારણો અને આંતરિક કારણો વિશે ચર્ચા કરી. ઓકે, આવજો. જય શ્રી કૃષ્ણ.